नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय गुजराती द्वितीय सत्र में पूरक वाचन भणीशु। पूरक वाचन काव्य 3 रूपाळु मारु गामडु। एना कवि छे जयंतीलाल मालधारी। जन्म 1909, अवसान 1990। जयंतीलाल नानजीभाई मालधारीनो जन्म राजकोट जिल्लाना शिवराजगढ गामे थयो हतो। धरतीना छोरु अने ग्राम स्वराजना पाया तेमना जाणीता पुस्तकों छे। वर्षो सुधी एमणे दैनिक पत्रोमां कटार लेखन कर्युं हतुं। आ भावगीतमां कविए रडियामणा गामडानी तस्वीर आलेखेली छे। सुख अने दुखना प्रसंगोए आखो गाम एकबीजाने मदद करे छे। गामना सौ एकमेकमां गूंथायेला छे। आवा भावसभर सहकारनी वात आ गीतमां छे। मित्रो, तमे बधा गामडामां गयेला हशो तो आ एक गामडानुं दृश्य छे। गामडानी वात करी छे। रडियामणुं एटले सुंदर, रूपाळु એટલે સુંદર, રૂપાળુ મારું ગામડું, સુંદર મારું ગામડું એનો અર્થ એ થાય છે। અહીંયા કે પણ રડિયામણા ગામની વાત કરી છે, આ એક ભાવગીત છે। ગામડામાં લોકો સુખ અને દુઃખના પ્રસંગે એકબીજાને મદદ કરે છે। બધા સૌ એકમેકથી ગૂંથાયેલા છે, બધા એકબીજા સાથે હળી મળીને રહે છે। સુખ દુઃખમાં ગામ લોકો ભેગા થાય છે અને એકબીજાને મદદ કરે છે। તમે મિત્રો ગામડે ગયા હશો, તમે બી તમને પણ ગામડાનું દ્રશ્ય ખૂબ જ ગમતું હશે। ગામડામાં વાતાવરણ બસ શુદ્ધ હોય છે, ગામડે રહેવાની પણ મજા આવે છે। કોઈ ઘોંઘાટ નહીં, પ્રદૂષણ નહીં, ચોખ્ખું વાતાવરણ હોય છે, શુદ્ધ હવા મળે છે, ચોખ્ખા દૂધ ઘી છાશ ખાવા મળે છે, તો ગામડાની વાત જ અનેરી હોય છે। તો અહીં જે ગામડાની વાત કરી છે, ગામડામાં સુખ દુઃખમાં ગામ લોકો પરસ્પર સાથ સહકારથી રહે છે। ગામ નાનું છે પણ રૂપાળું છે ને રંગ ભર્યું છે। ગામડાના લોકોની આંખોમાં અમી છલકાય છે, એના વિશે આ બધી વાત છે જે આપણે આગળ કાવ્યમાં ભણીશું। ગાજે છે ગીત જ્યાં હેતના આરે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું। ગાજે છે એટલે કે અવાજ આવે છે, કે જ્યાં પ્રેમના ગીતો ગાજે છે એ મારું નાનું રૂપાળું ગામડું, રંગ ભર્યું આનંદથી ભરેલું છે। હેત એટલે પ્રેમ, હેતનો સામાનાથી શબ્દ થાય છે પ્રેમ, કે જ્યાં પ્રેમના ગીતો ગાજે છે એ મારું નાનું રૂપાળું ગામડું, રંગ ભર્યું આનંદથી ભરેલું છે। નદીઓના ધીમા મીઠા નીર રે, રંગ ભર્યું નાનું રૂપારું મારું ગામડું, કે જ્યાં નદીના મીઠા નીર એટલે પાણી, નીરનો સામાનાથી અર્થ થાય છે નીર એટલે પાણી, તો જ્યાં નદીના મીઠા પાણી ખળખળ વહે છે એ મારું નાનું રૂપાળું ગામડું, રંગ ભર્યું છે। કે જ્યાં નદીના મીઠા પાણી ખળખળ વહે છે એ મારું નાનું રૂપાળું ગામડું, રંગ ભર્યું છે। સુખમાં સુખિયા સૌ સાથ મારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું। જ્યાં સુખી ગ્રામજનો સુખમાં સૌની સાથે છે એ મારું નાનું રૂપાળું ગામડું, રંગ ભર્યું છે।
જ્યાં સુખી ગ્રામજનો, જે ગામના વસતા લોકો છે એને ગ્રામજનો કહેવાય છે. તો જ્યાં સુખી ગ્રામજનો સુખમાં સૌની સાથે રહે છે એ મારું નાનું રૂપાળું ગામડું રંગભર્યું છે. દુઃખમાં ભીડું છે આખું ગામ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કે જ્યાં દુઃખ એટલે કે આપત્તિમાં પણ આખું ગામ સૌને સાથ સહકાર આપે છે એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. સુખમાં પણ સૌ સાથે રહે છે અને દુઃખમાં પણ સૌ સાથે રહે છે. કે જ્યાં દુઃખ કે આપત્તિમાં આખું ગામ સૌને સાથ સહકાર આપે છે એ નાનું રૂપાળું મારું ગામડું રંગ ભર્યું છે. ધરતી ખેડે છે સૌ સાથ મારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે એટલે જ્યાં સૌ ખેડૂતો સાથે રહીને સંપથી ધરતી ખેડે છે એટલે કે ખેતી કરે છે. ધરતી ખેડવી એટલે કે ખેતી કરે છે, ખેતરમાં ખેતી કરે છે મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે ઉલ્લાસ ભરેલું છે. જ્યાં સૌ ખેડૂતો સાથે રહીને સંપથી ખેતર ખેડે છે, ધરતીનો એટલે કે જે ખેતર હોય એને ધરતી પણ કહેવાય છે મિત્રો. એટલે કે સૌ સંપથી સાથે મળીને ધરતી ખેડે છે, ખેતી કરે છે મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે ઉલ્લાસ ભરેલું છે. ધંધા વિનાનો નથી કોઈ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. જ્યાં કોઈ માણસ ધંધા એટલે કે પ્રવૃત્તિ વિનાનો નથી એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે નવજીવન ભરેલું છે. ગામડામાં દરેક લોકો ખેતીમાં જોડાયેલા હોય છે, કાં તો ગાય ભેંસ રાખતા હોય છે. તો દરેક માણસો પ્રવૃત્તિમય હોય છે, પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે. એટલા માટે આ કાવ્ય પંક્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં કોઈ માણસ ધંધા કે પ્રવૃત્તિ વિનાનો નથી એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે નવજીવન ભરેલું છે. ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કે જ્યાં ઘરે ઘરે અનાજ દળવાની ઘંટીઓ ગાજતી રહે છે એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે આનંદ ભરેલું છે. ઘંટી મિત્રો તમે જોઈ હશે, પહેલા ગામડામાં હાથ ઘંટી હતી, હાથ વડે ચલાવવાની ઘંટી હતી. તો એ ઘંટીની વાત કરી છે કે ઘરે ઘરે ઘંટીઓ ગાજતી, ઘંટીઓમાં જે અનાજ દળવાનો જે અવાજ આવતો હતો તે, કે જે ઘરે ઘરે જ્યાં ઘરે ઘરે અનાજ દળવાની ઘંટીઓ ગાજતી રહે છે એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે આનંદ ભરેલું છે. રેટિયાનો મીઠો રણકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રેટિયો એટલે કે સૂતર કાતવાનું સાધન, રેટિયાનો અર્થ છે કે સૂતર કાતવાનું સાધન. કે જ્યાં રેટિયાનો મીઠો રણકાર સંભળાય છે એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે ઉમંગ ભરેલું છે. જ્યાં રેટિયાનો મીઠો રણકાર સંભળાય છે એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભરેલું એટલે કે ઉમંગ ભરેલું છે. ખટક ખટું કે સાળ શામટી રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ખટક ખટુકે, ખટુકે એટલે કે ફાળકો. જ્યાં અનેક હાથ સાળો એક સામટી ખટક ખટક અવાજ કરે છે એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે આનંદ ભરેલું છે. જ્યારે તમે સૂતર કાતો છો ત્યારે ખટક ખટક જે સાળનો અવાજ આવે છે ત્યાં, એટલે કહેવાય છે કે જ્યાં અનેક હાથ સાળો એક સામટી ખટક ખટક અવાજ કરે છે એ નાનું રૂપાળું મારું રંગ ભર્યું ગામડું છે.
શાળ જે અહીંયા કહ્યું મેં તમને, ખટુકે એટલે કે ફાળકો, અને શાળ એટલે કાપડ વણવાનું સાધન, અને સામટી એનો અર્થ થાય છે એક સાથે. ખટક ખટુકો શાળ સામટી રે. ખટક ખટુકો એટલે ફાળકો, શાળ એટલે કાપડ, અને જે કાપડ વણવાનું સાધન છે ને શાળ કહેવાય છે. સામટી એટલે કે એક સાથે, ખટક ફાળકો કાપડ વણવાનું સાધન એક સાથે અવાજ કરે છે. એ નાનો રૂપાળો મારું ગામડું રંગ ભર્યું છે, આનંદ ભરેલું છે. ઊંચા નીચાના નથી ભેદ રે, રંગ ભર્યું નાનો રૂપાળો મારું ગામડું. કે જ્યાં ઊંચ નીચના કોઈ ભેદ નથી, જ્યાં ઊંચ નીચના કોઈ ભેદ નથી, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે આનંદ ભરેલું છે. ઊંચ નીચ એટલે જાતિવાતિના કોઈ ભેદભાવ નથી. કાસ્ટ જે કહીએ છીએ આપણે, કાસ્ટ પણ કહીએ છીએ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં કહેવાય છે જાતિ. કોઈ જાતિના ભેદ નથી, ઊંચા નીચાના કશા ભેદ નથી. એ નાનું રૂપાળું મારું ગામડું રંગ ભરેલું એટલે કે આનંદ ભરેલું છે. કામધેનુ સમાણી ઘાવડી રે, રંગ ભર્યું નાનો રૂપાળું મારું ગામડું. કામધેનુ એટલે કે મનોકામના પૂરી કરનારી એક કાલ્પિત ગાય. કામધેનુ એટલે કે મનોકામના પૂરી કરનારી એક કાલ્પનિક ગાયની વાત કરી છે. સમાણી એટલે જેવી, સરખી. ગાવડી એટલે ગાય. કે જ્યાં કામધેનુ એટલે કે મનોકામના પૂરી કરનાર ગાયો છે, એ મારું નાનો રૂપારો ગામડો રંગ ભર્યું છે. ધીંગી ધુરાના ધરનાર રે, રંગ ભર્યું નાનો રૂપારો મારો ગામડું. ધીંગી એટલે કે મજબૂત, ધીંગી એટલે કે મજબૂત. જ્યાં ધીંગા ઘૂસરી ઉપાડનારા બળદો છે, ધુરા એટલે બળદો, કે જ્યાં ધીંગા ઘૂસરી ઉપાડનારા બળદો છે, એ નાનો રૂપારો મારું ગામડું રંગ ભર્યું છે એટલે કે મસ્તી ભરેલું છે. જ્યાં ધીંગા ધૂસરી ઉપાડનારા બળદો છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે મસ્તી ભરેલું છે. અંતર પ્રકાશ સૌની આંખ મારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અંતર પ્રકાશ એનો અર્થ થાય છે આંતરિક તેજ, મનનું તેજ. જ્યાં લોકોની આંખોમાં, હૃદયનું તેજ છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. ધરતી ધ્રુજે છે જેને પાય રે, રંગ ભર્યો નાનો રૂપાળો મારું ગામડું. જ્યાં જોમવાળા લોકોના પગલા પડવાથી ધરતી ધ્રુજે છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. એટલે કે જે તાકાતવર છે, જોમવાળા, જે બહાદુર લોકો છે, એના પગલા પડવાથી ધરતી ધ્રુજે છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. સામુ જુએ ત્યાં હેત નિત્રે રે, રંગ ભર્યું નાનો રૂપાળું મારું ગામડું. જ્યાં એકબીજાને જોતા હૈયાના હેત નિત્રે છે, એટલે કે હૈયામાંથી પ્રેમ નિત્રે છે, એ મારું નાનો રૂપાળું ગામ રંગ ભર્યું આનંદથી છે. આંખડીએ અમી છલકાય રે, રંગ ભર્યું નાનો રૂપારો મારું ગામડું. આંખડી એટલે આંખ, અમી છલકાવું એટલે હેત ઉભરાવવું. જ્યાં
એક બીજાના આંખમાં અમી એટલે કે હેત છલકાય છે, પ્રેમ છલકાય છે, જ્યાં વેર ઝેર કે ઈર્ષા નથી, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. સંત વિનોબાની વાણી એરે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. જ્યાં સંત વિનોબાની વાણીથી લોકોનું જીવન ધન્ય બન્યું છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. ગાંધી બાપુનો જય જયકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કે જ્યાં ગાંધી બાપુનો જય જયકાર થાય છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. કે ગાંધી બાપુનો જય જયકાર થાય છે કે એ નાનું મારું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. મિત્રો, હું તમને ફરીવાર એકવાર સારાંશ સમજાવી દઈશ કાવ્યનો. કે જ્યાં પ્રેમના ગીતો ગાજે છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. જ્યાં નદીના મીઠા નીર પાણી એટલે ખરખર વહે છે, એ નાનું રૂપાળું મારું ગામડું રંગ ભર્યું છે. જ્યાં સુખી ગ્રામજનો સુખમાં સૌની સાથે છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. જ્યાં દુઃખમાં એટલે કે આપત્તિમાં આખું ગામ સૌને સાથ સહકાર આપે છે, એ નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. જ્યાં સૌ ખેડૂતો સાથે રહીને સમથી ધરતી ખેડે છે, એટલે કે ખેતી કરે છે, મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે ઉલ્લાસ ભરેલું છે. જ્યાં કોઈ માણસ ધંધા પ્રવૃત્તિ વિનાનું નથી, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું નવજીવન ભરેલું છે. જ્યાં ઘરે ઘરે અનાજ દળવાની ઘંટીઓ ગાસી રહે છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભરેલું છે એટલે કે આનંદથી ભરેલું છે. જ્યાં રેટિયાનો મીઠો રણકાર સંભળાય છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભરેલું છે. જ્યાં અનેક હાથ સાળો શામટી એક શામટી ખટક ખટક અવાજ કરે છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભરેલું આનંદથી ભરેલું છે. જ્યાં ઊંચ નીચના કોઈ ભેદ નથી, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભરેલું એટલે કે આનંદથી ભરેલું છે. જ્યાં કામધેનુ એટલે કે મનોકામના પૂરી કરનારી ગાયો છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. જ્યાં ધીંગા દૂસરી ઉપાડનારા બળદો છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભરેલું એટલે કે મસ્તીથી ભરેલું છે. જ્યાં લોકોની આંખોમાં હૃદયનું તેજ છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભરેલું છે. જ્યાં જોમવાળા લોકોના પગલા પડવાથી ધરતી ધ્રુજે છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. જ્યાં એકબીજાને જોતા હૈયાના હેત નીતરે છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું એટલે કે આનંદથી ભરેલું છે. જ્યાં એકબીજાની આંખમાં અમી એટલે કે હેત છલકાય છે, જ્યાં વેર ઝેર કે ઈર્ષા નથી, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. જ્યાં સંત વિનોબાની વાણીથી લોકોનું જીવન ધન્ય બન્યું છે, એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. જ્યાં ગાંધી બાપુનો જય જયકાર થાય છે, એ મારું નાનું ગામડું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. મિત્રો, કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. શબ્દ સમજૂતી, ધંધો, રોજી, રેટિયો, સૂતર કાતવાનું સાધન, શાળ, કાપડ વણવાનું ઓજાર, કામધેનુ, મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય, અંતરપ્રકાશ, મનનો તેજ, અમી છલકાવવું, હેત ઉભરાવવું. દરેક મિત્રોએ આ કાવ્ય અને શબ્દ સમજૂતી પોતાની ગુજરાતીની નોટમાં લખવાની રહેશે. હવે આપણે મિત્રો સ્વાધ્યાય પોથીમાં જવાબ લખીશું.
દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીમાં જવાબ લખવાના રહેશે. ત્રણ કાવ્ય ત્રણ રૂપાળું મારું ગામડું ભાવગીત જયંતિલાલ માલધારી જે આપણે કાવ્યમાં સમજ્યા એના મુજબ અહીંયા આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની છે. પૂરક વાચનમાં ચોપડીમાં અભ્યાસ અને સ્વાધ્યાય આવતો નથી મિત્રો, એટલે આપણે સ્વાપોથીમાં લખવાની હોય છે. પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નંબર એક, સુખ દુઃખમાં ગામના લોકો શું કરે છે? જવાબ છે અહીં, સુખ દુઃખમાં ગામના લોકો પરસ્પર સાથ સહકારથી કામ કરે છે. બીજો પ્રશ્ન, ગામડાના લોકોની આંખોમાં શું છલકાય છે? જવાબ, ગામડાના લોકોની આંખોમાં અમી છલકાય છે. પ્રશ્ન ત્રણ, સંત વિનોબા અને ગાંધી બાપુને ગામ લોકો કઈ રીતે યાદ કરે છે? અહીં જવાબ છે, સંત વિનોબા ભાવેને એમની વાણી રૂપે તેમજ ગાંધી બાપુને એમના જીવન સંદેશ દ્વારા યાદ કરે છે. પ્રશ્ન ચાર, નદીના ધીમા નીર કેવા છે? જવાબ, નદીના ધીમા નીર મીઠા છે. પ્રશ્ન બે, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. એક હેત, તો એનો સમાર્થી અર્થ થાય છે પ્રેમ સ્નેહ. મીઠા, એનો સામાનાથી અર્થ મધુર મિષ્ટ. ત્રણ નંબર, ગાવડી, એનો સામાનાથી અર્થ થાય છે ગાય દેનો. ચાર અંતર, એનો સામાનાથી અર્થ હૃદય મન. પ્રશ્ન ત્રણ, નીચેના શબ્દો સમૂહ માટે એક એક શબ્દ લખો. એક નંબર, સૂતર કાતવાનું સાધન. જવાબ આવશે રેટિયો. બે નંબર, મનોકામના પૂરી કરનારી ગાય. જવાબ છે કામ ધેનુ. મિત્રો અહીં આપણું પૂરક વાચનમાં કાવ્ય ત્રણ રૂપારું મારું ગામડું પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ થાય છે. આજનું હોમવર્ક મિત્રો, કાવ્ય ત્રણ દરેકે ગુજરાતીની નોટમાં લખવાનું છે, કાવ્ય શબ્દ સમજૂતી લખવાની છે અને સ્વાધ્યાય પોથીમાં કાવ્ય ત્રણ પૂરવાનું છે. આવજો મિત્રો.